ઝુકાવ ઈર્ષા ભય ચિંતા અને તણાવ તમારી તંત્રિકાઓ તથા ગ્રંથિઓને કમજોર કે નષ્ટ કરી દે છે જેનાથી બધા પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ ઉત્પન્ન થાય છે પ્રત્યેક વ્યક્તિનું નેવું ટકા માનસિક જીવન અવચેતન છે જો તમે આ અદ્ભુત શક્તિનો પ્રયોગ નહીં કરો તો તમે ખૂબ જ સંકીર્ણ સીમાઓમાં જીવવા માટે અભિશપ્ત થશો અવચેતનની પ્રક્રિયાઓ હંમેશા સર્જનાત્મક જીવનની તરફ હોય છે તમારું અવચેતન તમારા શરીરનું નિર્માતા છે અને તેના બધા મહત્વપૂર્ણ કાર્ય કરે છે આ નિરંતર ચોવીસ કલાક કામ કરે છે અને ક્યારેય સૂતું નથી આ હંમેશા તમારી મદદ અને તમને નુકસાનથી બચાવે છે તમારું અવચેતન મન અસીમ જીવન અને અસીમ બુદ્ધિમત્તાના સંપર્કમાં રહે છે એના આવેગ અને વિચારોનું વલણ હંમેશા જીવન તરફ હોય છે અધિક વ્યાપક તેમજ ઉદ્ધત જીવનની મહત્વાકાંક્ષાઓ પ્રેરણાઓ અને સપના અવચેતનથી જ ઉત્પન્ન થાય છે તમારા સૌથી ઊંડા વિશ્વાસ એ એ હોય છે જેમના વિશે તમે તર્ક વિતર્ક નથી કરી શકતા કેમકે તે તમારા ચેતન મનથી નહીં બલકે તમારા અવચેતન મનમાંથી આવે છે તમારું અવચેતન મન તમારી સાથે અંતર્જ્ઞાન આવેગો અનુભૂતિઓ સંકેતો મનોકામનાઓ અને વિચારોના માધ્યમથી વાત કરે છે આ હંમેશા તમને પ્રેરિત કરે છે કે ઊભા થાવ બાધાઓ પાર કરો વિકાસ કરો આગળ વધો રોમાંચ પ્રાપ્ત કરો અને વધારે ઊંચાઈ પર પહોંચો પ્રેમ કરવા કે બીજાઓના જીવનને બચાવવાની ઈચ્છા તમારા અવચેતન મનની ઊંડાણમાંથી આવે છે એક વાર અઢાર એપ્રિલ ઓગણીસો છ એ સેન ફ્રાન્સિસ્કોમાં ભીષણ ભૂકંપ આવ્યો એના તથા અગ્નિકુંડ થયો જે બીમાર અને અપંગ મનુષ્ય લાંબા સમયથી પથારીમાં પડ્યા હતા તેઓ પણ સંકટના સમયે ઉભા થયા બેસી ગયા અને તેઓએ બહાદુરી તથા શક્તિના ઘણા આશ્ચર્યજનક કાર્ય કરી બતાવ્યા તેઓમાં બીજાને બચાવવાની પ્રબળ ઈચ્છા જાગૃત થઈ અને તેમના અવચેતને તેમના અનુરૂપ પ્રતિક્રિયા કરી મહાન કલાકાર સંગીતકાર કવિ વક્તા અને લેખક પોતાના અવચેતન શક્તિઓ સાથે સામંજસ્ય બનાવી લે છે રોબર્ટ લુક સ્ટીવન્સ સુતા પહેલા પોતાની અવચેતન શક્તિઓને પ્રેરિત કરતા હતા કે ઊંઘ દરમિયાન તે તેમના માટે વાર્તાઓ શોધે જ્યારે પણ તેમના બેંક ખાતામાં પૈસા ઓછા થઈ જતા હતા તો તેઓ હંમેશા પોતાના એક સારો વેચાણ આપવાનું કહેતા હતા તેઓએ કહ્યું કે તેમના અવચેતન મનની બુદ્ધિમત્તાએ તેમને વાર્તા સિરિયલની જેમ ટુકડાઓમાં આપી તેનાથી ખબર પડે છે કે તમારું અવચેતન તમારા માધ્યમથી કેટલીક મહાન અને સમજદારી ભરી વાતો કરે છે જેના વિશે તમારું ચેતન મન બિલકુલ પણ જાણતું નથી માર્ક ટુ કહ્યું કે તેઓએ જીવનમાં ક્યારેય કામ નથી કર્યું તેમનું બધું હાસ્ય અને મહાન લેખક અવચેતન મનના દોહરાવે દોહરાવવાની યોગ્યતાનું પરિણામ છે શરીર મસ્તિષ્કની કાર્યવિધિ તમારા ચેતન અને અવચેતન મનની અંતરક્રિયા માટે તંત્રિકાઓની સામંજસ્યપૂર્ણ સિસ્ટમથી સિસ્ટમની વચ્ચે પણ એ જ પ્રકારની અંતરક્રિયાની જરૂર હોય છે સેરિબ્રો સ્પાઈનલ અથવા સ્વૈચ્છિક તંત્ર ચેતન મનનું અંગ છે સ્વતંત્ર તંત્ર અંગ છે સ્વૈચ્છિક તંત્ર દ્વારા તમે પોતાની શારીરિક ઇન્દ્રિયોની અનુભૂતિ પામો છો અને શરીરની ગતિવિધિઓ પર સ્વૈચ્છિક નિયંત્રણ કરો છો આ સિસ્ટમનું નિયંત્રણ કેન્દ્ર મસ્તિષ્કના સેરિબ્રલ કોર્ટેક્સમાં હોય છે સ્વતંત્ર તંત્રિકા તંત્રને ઘણીવાર અનૈચ્છિક તંત્રિકા તંત્ર પણ કહેવામાં આવે છે તેની ગતિવિધિના કેન્દ્ર બીજા ભાગમાં હોય છે જેમાં બ્રેન સ્ટેમ અને ગાડેલા સામેલ છે આ અંગોના શરીરના મહત્વપૂર્ણ પોતાના સંબંધ હોય છે અને તેઓ તેના મહત્વપૂર્ણ કાર્યમાં મદદ કરે છે ભલે સચેતન જાગૃતતા ન હોય આ તંત્ર ભિન્ન ભિન્ન અથવા એક સાથે કામ કરી શકે છે જયારે ભયની અનુભૂતિ સેરીબલમની સાથે સ્વિચિંગ કેન્દ્ર પર પહોંચે છે તો સંદેશ ચેતન કોર્ટેક્સ અને અવચેતન એમી ગડેલા બંનેને મોકલવામાં આવે છે બની શકે કે ચેતન રૂપથી ભયને ઓળખવામાં અને તેનું મૂલ્યાંકન કરતા પહેલાનું મનુષ્યનું રક્ષાત્મક તંત્ર બંને ભય પર પ્રતિક્રિયા કરવા લાગે માનસિક અને શારીરિક અંતર સંબંધ જોવાની એક સરળ રીત એ અનુભવ કરવાનો છે કે તમારું ચેતન મન કોઈ વિચારને પકડી લે છે જે તમારી તંત્રિકાઓના સ્વૈચ્છિક તંત્રના સર્વાંગોનું અનુરૂપ ખીલેલું હોય છે તમારી તંત્રિકાના અનૈચ્છિક તંત્રમાં આ પ્રકારનો એક પ્રવાહ ઉત્પન્ન થાય છે જેનાથી તમારા અવચેતન મન સુધી પહોંચી જાય છે જે તમારું રચનાત્મક સાધન છે આ પ્રકારે તમારા વિચાર વસ્તુઓમાં બદલાઈ જાય છે તમારા ચેતન મન દ્વારા વિચારેલા અને સાચા માનેલા પ્રત્યેક વિચાર તમારા કોર્ટેક્સ દ્વારા મસ્તિષ્ક ના અન્ય અંગો સુધી મોકલવામાં આવે છે જે તમારા અવચેતન મનનો સાથ આપે છે અને અવચેતન મન એને તમારા શરીરમાં બનાવે છે તમે રૂપમાં તમારા સંસારમાં લાવે છે બુદ્ધિ દ્વારા શરીરની દેખભાળ જયારે આપણે કેશિકાઓ અને અંગોની સંરચનાનું અધ્યયન કરીશું જેવી રીતે આંખ કાન દિલ લીવર બ્લેડર વગેરે તો જોશો કે તેઓમાં કેશિકાઓનો સમૂહ સામૂહિક બુદ્ધિનું નિર્માણ કરે છે જેથી સામંજસ્ય કામ થઈ શકે છે તેઓ આદેશ લેવા માટે માસ્ટર ના સૂચનોનું પાલન કરવામાં સક્ષમ હોય છે એક કોષીય જીવના અધ્યયન પરથી એ જાણ થાય છે કે તમારા જટિલ શરીરમાં શું ચાલી રહ્યું ચાલી રહ્યું હોય છે જો કે એક કોષીય જીવનના શરીરમાં કોઈ અંગ નથી હોતા તેમ છતાં પણ તે ગતિ પાચન પોષણ ઉત્સર્જનના મૂળભૂત કાર્ય કરીને મસ્તિષ્કની ક્રિયા અને પ્રતિક્રિયાનું પ્રમાણ આપે છે બુદ્ધિ તમારા શરીરની દેખરેખ રાખે છે બસ શરત એટલી છે કે તમે એને કામ કરવા દો તે એક રીતે સાચું છે મુશ્કેલ એ છે કે ચેતન મન બાહ્ય અનુભૂતિ અને ઇન્દ્ર ઇન્દ્રિયગત પ્રમાણના કારણે તેમાં હસ્તક્ષેપ કરે છે તેનાથી ખોટા વિશ્વાસ ભય અને મત બળવાન થઈ જાય છે જ્યારે તમારા અવચેતન મનમાં મનોવૈજ્ઞાનિક ભાવનાત્મક કોડિશનિંગ દ્વારા ભય ખોટા વિશ્વાસ અને નકારાત્મક માળખા ઉમેરાય છે તો અવચેતન મનની પાસે એને આપવામાં આવતી પ્રિન્ટ પર કામ કર્યા સિવાય કોઈ રસ્તો રહેતો નથી આપણા હિતમાં અવચેતન મન તમારું કલ્પનાવાદી મન નિરંતર સામાન્ય હિતમાં કામ કરતું રહે છે અને દરેક વસ્તુ પાછળ સામંજસ્યના નિહિત સિદ્ધાંતને પ્રદર્શિત કરે છે તમારા અવચેતન મનની પોતાની ઈચ્છા છે અને તે પોતાના માં ઘણી વાસ્તવિક છે તમે ઈચ્છો કે ન ઈચ્છો તે દિવસ રાત કામ કરે છે તે તમારું શરીરનું નિર્માણ નિર્માતા છે પરંતુ તમે તેના નિર્માણને જોઈ સાંભળી કે અનુભવી નથી શકતા આ બિલકુલ શાંત પ્રક્રિયા છે તમારા અવચેતનનું પોતાનું જીવન છે જે હંમેશા સામંજસ્ય સ્વાસ્થ્ય અને શાંતિથી શાંતિની તરફ હોય છે તેની અંદર દૈવીય માનદંડ છે જે તમારા માધ્યમથી પ્રત્યેક સમયે અભિવ્યક્તિ ઈચ્છે છે સદભાવના નિહિત સિદ્ધાંત વૈજ્ઞાનિક રીતે વિચારવા માટે આપણે સત્યની જાણ હોવી જોઈએ જેમ પ્રાચીન કહેવે છે કે તમારે હકીકત જાણવી પડશે સત્ય તમને સ્વતંત્ર કરી દેશે હકીકત જાણવી અવચેતન મનની અસીમિત બુદ્ધિ અને શક્તિના સામંજસ્યમાં રહેવાનું છે કારણ કે અવચેતનનું સૂચન હંમેશા જીવનની દિશામાં રહે છે જાણતા અજાણતા કરેલ પ્રત્યેક અસામંજસ્યપૂર્ણ વિચાર પ્રત્યેક પ્રકારના વિવાદ અને સીમાઓ પેદા કરી દેશે વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રત્યેક અગિયાર મહિનામાં તમારું શરીર નવું બની જાય છે એનો અર્થ એ છે કે શારીરિક દ્રષ્ટિથી તમે માત્ર અગિયાર મહિના વૃદ્ધ છો પરંતુ તમે ભય ક્રોધ ઈર્ષા અને દુર્ભાવનાના વિચારથી પોતાના શરીરમાં ફરીથી દોષ આવવા દો છો તો તેમાં તમારા સિવાય કોઈ દોષી નથી તમે તમારા કુલ વિચારોના યોગ છો નકારાત્મક વિચાર અને છબીઓ રાખવાની તમે મનાઈ કરી શકો છો અંધારાથી મુક્તિ મેળવવાનો રસ્તો પ્રકાશ છે ઠંડીથી બહાર આવવાનો રસ્તો ગરમી છે નકારાત્મક વિચારોથી બહાર આવવાનો રસ્તો સકારાત્મક વિચાર રાખવાનો છે સારાની ઘોષણા કરો બુરાઈ એની જાતે જ ગાયબ થઈ જશે સ્વાસ્થ્યપ્રદ જીવન અને શક્તિશાળી બનવું સ્વાભાવિક કેમ છે બીમાર થવું અસ્વાભાવિક કેમ છે સરેરાશ બાળક વિશ્વમાં સ્વસ્થ આવે છે અને તેના દરેક અંગ સચોટતાથી કામ કરે છે આ સામાન્ય અવસ્થા છે આપણે સ્વસ્થ જીવંત અને શક્તિશાળી હોવા જોઈએ આત્મરક્ષાની અનુભૂતિ માનવ સ્વભાવની સૌથી પ્રબળ અનુભૂતિ છે આ તમારા સ્વભાવમાં નિહિત સૌથી શક્તિશાળી હંમેશા ઉપસ્થિત અને સતત કામ કરતું સત્ય છે જ્યારે તમારા વિચાર અને વિશ્વાસ હંમેશા તમારી રક્ષા કરનારા જીવન સિદ્ધાંતના સામંજસ્યમાં હશે તો તે અધિક ક્ષમતાથી કાર્ય કરશે તેનાથી તે નિષ્કર્ષ નીકળે છે કે અસામાન્ય પરિસ્થિતિના બદલે સામાન્ય પરિસ્થિતિઓ વધારે સરળતાથી અને નિશ્ચિતતાથી ફરીથી મેળવી શકાય છે બીમાર થવું અસામાન્ય છે બીમારીનો અર્થ એમ છે કે તમે જીવનની ધારાઓથી વિપરીત થઈ જશો અને નકારાત્મક વિચારી રહ્યા છો જીવનનો નિયમ વિકાસનો નિયમ છે પૂરી પ્રકૃતિ શાંતિથી સતત ધીમે ધીમે વિકાસ કરીને આ નિયમના પ્રમાણ આપે છે જ્યાં પણ વિકાસ અને અભિવ્યક્તિ છે ત્યાં જીવન છે જ્યાં જીવન છે ત્યાં સામંજસ્ય છે અને જ્યાં સામંજસ્ય છે ત્યાં આદર્શ સ્વાસ્થ્ય છે જો તમારા વિચારો તમારા અવચેતન મનના રચનાત્મક સિદ્ધાંતોના સામંજસ્યમાં છે તો તમે સામંજસ્યના નિહિત સિદ્ધાંતનો લાભ ઉઠાવી રહ્યા છો પરંતુ તમારા વિચાર સામંજસ્યના સિદ્ધાંત અનુરૂપ નથી તો તે તમને ચોંટી જશે તમને હેરાન કરશે તમને ચિંતિત કરી દેશે અને અંતે બીમારી ઉત્પન્ન કરી દેશે પરંતુ તે પછી પણ વિચારોને ન છોડવામાં આવ્યા તો કદાચ મૃત્યુ પણ ઉત્પન્ન કરી દેશે તમારે તમારા પુરાતંત્રમાં અવચેતન મનની મહત્વપૂર્ણ શક્તિઓનો પ્રવાહ અને ફેલાવો વધારવો પડશે ભય ચિંતા તણાવ ઈર્ષા નફરત અને અન્ય પ્રત્યેક વિનાશક વિચારોને હટાવીને એમ કરી શકાય કે આ વિચાર તમારી તંત્રિકાઓ અને ગ્રંથિઓને કમજોર તથા નષ્ટ કરી દે છે બોડી ટીસ્યુને પણ જે બધા અવશિષ્ટ પદાર્થોના ઉત્સર્જનને નિયંત્રિત અને શરીરને સાફ કરે છે કરોડરજ્જુનો ટીબી ઠીક થઈ ગયો કરોડરજ્જુનો ટીબી બાળકોનો સૌથી ગંભીર બીમારી છે ઈન્ડિયાના પોલીસમાં રહેનારા ફેડ્રિક એન્ડ્રુદ આ બીમારી થઈ એનાથી તે અપંગ થઈ ગયો તે પગથી ચાલી શકતો ન હતો અને તેને હાથ તથા ઘૂંઠણના બળ પર ચાલવું પડતું હતું ડોક્ટરે આ બીમારી બીમારીને લા ઈલાજ ઘોષિત કરી દીધી હતી એન્ડ્રુદને આ નિર્ણય મંજૂર ન હતો તે પ્રાર્થના કરવા લાગ્યો તેણે પોતાની સકારાત્મક ઘોષણા કરી તેણે તેને દિવસમાં ઘણું ઘણીવાર પુનરાવૃત્તિ કરી અને માનસિક રૂપથી આવશ્યક ગુણોને ગ્રહણ કર્યા હું પૂર્ણ આદર્શ અને સશક્ત શક્તિશાળી પ્રેમપૂર્ણ પૂર્ણ સામંજસ્યપૂર્ણ અને ખુશ છું ઊંઘતા જાગતા આ જ પ્રાર્થના તેના હોઠો પર રહેતી હતી તે બીજા માટે પણ પ્રાર્થના અને પ્રેમ તથા શ્વાસના વિચાર મોકલાવતો હતો માનસિક દ્રષ્ટિકોણ અને પ્રાર્થનાની આ રીત આ રીત અનેક ગણી થઈને તેની પાસે પરત ફરતી હતી વિશ્વાસ અને લગ્નથી તેને ઘણો ફાયદો થયો મનમાં ક્રોધ ભય ઈર્ષા અથવા બળતરાના વિચાર આવવાની સાથે તે તત્કાલ સકારાત્મક ઘોષણા કરવા લાગતો હતો એના અવચેતનને તેના ટેવરૂપી વિચારની પ્રકૃતિના અનુરૂપ પ્રતિક્રિયા કરી તે સશક્ત અને સ્વસ્થ બની ગયો બાઇબલના આ કથનનો અર્થ એ જ છે કે પોતાના રસ્તે જાઓ તમારા વિશ્વાસે તને પૂર્ણ બનાવી દીધો છે અવચેતન શક્તિઓની સારવાર એક યુવક અવચેતન મનની ઉપચાર શક્તિ પર મારા ભાષણ સાંભળવા આવ્યો હતો એની આંખમાં ગંભીર સમસ્યા હતી નેત્ર વિશેષજ્ઞએ તેને કહ્યું હતું કે તેને એક નાજુક અને ખતરનાક ઓપરેશન કરાવવું પડશે પ્રાર્થનાના વૈજ્ઞાનિક આધારના વિષયોમાં શીખ્યા બાદ આ યુવકે સ્વયં કહ્યું કે મારા અવચેતનને મારી આંખો બનાવી છે માટે એ મારો ઉપચાર કરી શકે છે પ્રત્યેક રાત્રે તે સુતા પહેલા નિષ્ક્રિય ધ્યાનની અવસ્થા એટલે કે ઊંઘ જેવી અવસ્થામાં જતો હતો તેના ધ્યાન નેત્ર વિશેષજ્ઞ પર કેન્દ્રિત હતા તેણે કલ્પનામાં ડોક્ટરને સ્પષ્ટ જોયા અને એમ કહેતા સાંભળ્યા કે ચમત્કાર થઈ ગયો છે તેણે પ્રત્યેક રાત્રે સૂતા પહેલા પાંચ મિનિટ સુધી આમ વારંવાર સાંભળ્યું ત્રણ સપ્તાહ પછી તે એકવાર ફરીથી નેત્ર વિશેષજ્ઞ પાસે ગયો એ એની તપાસ કરી પણ જ્યારે વિશ્વાસ ન થયો તો તેણે તેને ફરીથી તપાસ કરી અને હેરાનીથી બોલ્યા આ તો ચમત્કાર થઈ ગયો શું થયું આ મનુષ્ય નેત્ર વિશેષજ્ઞના કાલ્પનિક શબ્દોના માધ્યમથી પોતાના અવચેતન મન પર છાપ છોડી દીધી તેથી તેને વિશ્વાસ અપાવી શકાય અને વિચાર પહોંચાડી શકાય પુનરાવર્તન વિશ્વાસ અને આશાથી તેણે પોતાના અવચેતન મનમાં આ વિચાર ભર્યા હતા તેના અવચેતન મનને એની આંખો સારી કરી દીધી અવચેતન મનમાં આંખની સામાન્ય સ્વાસ્થ્ય અવસ્થાની આદર્શ બ્લુ હતી જ્યારે તે આંખ સ્વસ્થ કરવાની વિચારથી ભરાઈ ગઈ તો તે તત્કાલ આંખોનો ઉપચાર કરવામાં લાગી ગઈ આ ઉદાહરણ તે વાતનું પ્રમાણ છે કે અવચેતનની ઉપચારક શક્તિમાં વિશ્વાસ તમારો ઈલાજ કરી શકે છે